विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा હું અંકર સોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે મણકા ગણવાના છે અને એના આધારે સંખ્યા લખતા જવાની છે. એ પ્રથમ આપણે અહીંયા ધ્યાન આપીએ કે અહીંયા છે ને આપણને મણકાની માળા આપેલી છે, જોઈ શકો છો આપ. અને મણકાની માળાની અંદર આપણે 10 મણકા છે અને એક અહીંયા છૂટું મણકો આપેલું છે. આ રીતના અહીંયા મણકાની માળામાં 10 છે અને અહીંયા 1 છે. तो 10 અને 1 કેટલા થાય? 11 થાય. તો 10 + 1 બરાબર કેટલા થશે? 11. 10 છે એની અંદર આપણે 1 ઉમેરીએ તો 11 થાય. તો આ 1 દશક, આ 1 10 છે, ઈ શું છે? દશક છે. એમાં આપણે પાછળ શૂન્ય લગાવતા નથી. આ 10 છે એ શું છે? દશક છે. તો ત્યાં આવશે 1, શૂન્ય લખવાનો નથી. અહીંયા 1 દશક અને એકમ 1. હવે આપણને શું કીધું છે? આપેલી સંખ્યા શું છે? આને દશક કહેવાય. કારણ કે 10 અને 1 એટલે આપણે પાછળ શૂન્ય નથી લગાવતા. નહીં તો શૂન્ય લગાવીએ તો આ રીતના 101 સંખ્યા બની જાય. પણ આપણે ત્યાં 101 નહીં પણ 11 લખવાના છે. 10 થી કેટલા થાય? 11. તો અહીંયા આપણને છે ને 1 શું કીધું છે? 1 છે એ દશાંક છે. દશક, દશાંક એટલે દશાંક અને એક એકમ. આ પાછળની જે સંખ્યા છે એ શું છે? એકમ છે. તો આગળ દશાંક અને પાછળ છે એકમ. તો 1 દશાંક એટલે આ 1 દશાંક અને 1 એકમ એટલે આ પાછળની એકમ. 1 દશાંક અને 1 એકમ બરાબર શું થાય? 11 થાય. હવે એ જ રીતના આપણે અહીંયા નીચે ઉદાહરણ આપ્યું છે. મણકાની ગોળીની અંદર આપણને એક માળાની અંદર આપણને 10 મણકા આપ્યા છે અને બે છૂટા આપ્યા છે. તો 10 + 2 બરાબર કેટલા થાય? 12 થાય. તો 1 દશાંક અને 2 એકમ બરાબર 12. તો નીચે 12. હવે આ જ રીતના આપણે આની સમજ તમારે મેળવતા જવાની છે. આને તમે તમારી નોટબુક ની અંદર લખજો એટલે તમને દશાંક અને એકમની સંખ્યા વિશે સમજાઈ જાય. હવે એ જ રીતના અહીંયા હું 2 કરું તો 10 + 2 બરાબર 12 થશે. તો 1 દશાંક અને અહીંયા શું આવી જશે? તો 2. તો દશાંક, 1 દશાંક અને 2 એકમ થશે. તો અહીંયા 12 આવી જશે. એવી જ રીતના અહીંયા 3 લખું તો 10 + 3 બરાબર અહીંયા 13 થશે. અને 1 દશાંક અને 3 એકમ થશે અને અહીંયા 13 આવી જશે. એ જ રીતના આપણે આગળ કરતા જવાનું છે. હવે આ આપણે આ રીતના સમજૂતી મેળવવાની છે. તો આને ઘરે તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ આપણને સરળતાથી યાદ રહેશે. હવે ત્યારબાદ એમ કીધું છે કે બોલો અને લખો. તો આપણને આ રીતના લખવાનું કીધું છે. 10 + 1 બરાબર કેટલા થશે? 11. 10 + 2 બરાબર કેટલા થશે? 12. તો હવે આ જ રીતના તમારે અહીંયા આપ્યું છે એ જ રીતના સામે બોલતા જાઓ અને લખતા જાઓ. તો આપણને 10 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 11 થાય. 10 માં 2 ઉમેરીએ તો 12 થાય. 10 માં 3 ઉમેરીએ તો 13 થાય. એવું બોલતા જવાનું છે અને અહીંયા સામે આપણને આપ્યું છે તેની અંદર આપણે લખતા પણ જવાનું છે. તો અહીંયા બધાએ બોલો અને લખો. તો ત્યાં બધાએ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. હવે નીચે મણકા ગણો અને ચોરસમાં સંખ્યા એની લખો. હવે અહીંયા આપણને મણકા આપ્યા છે તો સૌપ્રથમ આપણે મણકા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા આપ્યા છે આપણને? 10. તો હું અહીંયા 10 લખીશ નહીં પણ હું અહીંયા 1 લખીશ. કારણ કે આપણને એકમ અને દશાંક, આપણે દશાંક અને એકમ દર્શાવવાના છે. તો હું અહીંયા લખીશ, અહીંયા 10 હતા તો અહીંયા લખીશ 1. હવે આગળના છે 1 2 3 4 5 તો અહીંયા લખીશ 5. તો અહીંયા કુલ કેટલા મણકા થયા? 10 ને 5 15 તો અહીંયા આવશે 15. અહીંયા 10 મણકા છે પણ આપણે લખવાના 10 અંકની સંખ્યામાં એટલે એક જ લખવાનું. અહીંયા 5 છે તો અહીંયા 5 એટલે 15. ત્યારબાદ આગળના છે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા હું લખીશ દશાંકના 1 એટલે અહીંયા લખવાના છે 1. હવે આ બાજુમાં ગણવાના 1 2 3 4 5 6 7 અહીંયા લખવાના 7. હવે બંને સંખ્યા 10 ને 7 કેટલા થાય? 17. તો અહીંયા લખવાના છે 17. ત્યારબાદ આ પણ મણકા કેટલા છે? 10. તો અહીંયા એનો દશાંક દર્શાવવાના છે એટલે 1 અને આગળના છે 3. તો
तो यहाँ से त्रण तो दस प्लस त्रण कितना थशे तेर आ रीतना यहाँ अपने संख्या लगता जवानी छे तो यहाँ पण दस मांगा छे तो यहाँ दशांक आवशे एक अने एक अंक केटला छे एक आ मांगा केटला छे एक तो क्या लखवाना छे एक तो एक दशांक अने एक अंक बन्ने वाळीने थशे अग्यार दस प्लस एक बराबर केटला थशे अग्यार तो आ रीतना आपणे त्यां लखता जवानुं छे જ્યાં આપણને દશાંકની દસ આપ્યા હોય ત્યારે દશાંકની રીતના દર્શાવવાના એટલે માત્ર એક જ લખવાના છે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણને ત્યાં શું કીધું છે દરેક ચોરસનો અંક લખો હવે આપણને અહીંયા ભૂલતા જવાનું કીધું છે કારણ કે આપણા ચેપ્ટરનું નામ જ છે 10 થી 20 સુધીની સંખ્યા તો આપણને આપણે 10 થી 20 સુધીની સંખ્યા અહીંયા આપેલી છે તો પહેલી લાઈન ભૂલવાની છે અને અહીંયા પાછળ એને જોઈ અને લખતા જવાનું છે તો આ રીતના સરસ એવા અક્ષરે આપણે ત્યાં ભૂલવાનું રહેશે અને લખવાનું અને પાછું પણ કરતા જવાનું છે હવે બધાને મણકા ગણતા અને એને કઈ રીતના દર્શાવવાના છે એ બધા શીખી ગયા છો તો આવી જ રીતના બીજી આ મણકા ગોળી દોરો અને અને કેવી રીતના લખવાની છે દર્શાવવાની છે એ બધાની પ્રેક્ટિસ ઘરે કરજો તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા परिवार का डिश थैंक यू।